નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 વિષય ગણિત એકમ 12 51 થી 100 સુધીની સંખ્યાઓ ભાગ 1માં આપનું સ્વાગત છે. અહીંયા તમે જોઈ શકશો કે શેરડીની 10 10 દાંડાની ભારીઓ છે, એટલે કે 10 દાંડા આમાં છે, 10 દાંડા આમાં છે, 10 આમાં છે અને 10 આમાં છે, એટલે કે 10 ને 10 20 ને 10 30 ને 10 40, એટલે 10 10ના 4 જૂથ. અને છૂટી કેટલી છે? 1 2 3 4 અને 5, એટલે કે 10 20 30 40 41 42 43 44 અને 45. એટલે અહીંયા 45 થાય. હવે આ જ રીતે આપણે આગળ જોઈશું. અહીંયા 10 10ની 3 ભારી છે, એટલે કે 3 દશક. અને છૂટી કેટલી છે? 1 2 3 અને 4, એટલે 4, એટલે કે 3 દશક અને 4, એટલે કે 3 દશક એટલે 30 વત્તા 4, તો 3 દશક ને 4 એકમ એટલે બને 34. બરાબર. અહીંયા 10 10 દાંડાની 1 2 3 અને 4 ભારી છે, 1 2 3 4 5 અને 6 છૂટા છે, એટલે કે 4 દશક અને 6 એકમ, તો કઈ સંખ્યા બનશે? 44 46. અહીંયા 2 ભારી છે 10 10ની, 1 અને 2, અને એકમમાં 0 છે, 1 પણ ભારી નથી, એટલે એકમમાં 0, એટલે કે 2 દશક અને 0 એકમ, તો કઈ સંખ્યા બને છે? બગડે મીંડે 20. હવે અહીંયા સંખ્યાઓના જૂથ અને એકમ દોરો. જો અહીંયા તમે જોઈ શકશો સંખ્યા કઈ છે, 43 છે, તો 43માં 4 દશક થશે અને 3 એકમ થશે, તો આપણે અહીંયા 10 10ના કેટલા જૂથ બનાવવા પડશે? તો 4 જૂથ બનાવવા પડશે. આપણે અહીંયા દિવાસળીના બનાવી લઈએ, 1 2 3 4 7 8 9 અને 10. આ 10 દિવાસળીનું 1 જૂથ, આ બીજું જૂથ બનાવી લઈએ, 3 જૂથ બનાવીએ, 4 જૂથ બનાવીએ, અને છૂટી 3 મૂકવાની છે, 1 2 અને 3. બરાબર. આ રીતે બનાવવાનું છે. પછી અહીંયા જુઓ, 22 છે, તો એમાં આ છે 10 દશક છે, એટલે 2 દશક અને 2 એકમ, તો અહીંયા આપણે 10 10ના 2 જૂથ બનાવવા પડશે, 2 મૂકવાની છે,
આ રીતે બનાવવાના છે. હવે તમે આગળ આપણે એક પ્રકરણમાં 1 થી 50 સુધીની સંખ્યાઓનું જ્ઞાન મેળવેલું છે. હવે વધુ કંઈ આપણે જરૂર હોય તો તેના માટે આ અલગથી વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલા છે. 1 થી 10 સંખ્યાની સમજ, 11 થી 20, 21 થી 30 અને 31 થી 40 અને 41 થી 50. આ રીતે એના 5 વિડીયો પણ અલગથી મૂકેલા છે. એ તમે પ્લેલિસ્ટમાં જઈ અને સંખ્યા જ્ઞાન નામનું જે પ્લેલિસ્ટ છે તેની અંદર પણ તમે જોઈ શકશો અને તેનો પણ મહાવરો કરી શકશો. હવે આ પ્રકરણમાં આપણે 51 થી 100 સુધીની સંખ્યાઓ શીખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ચોકની એક થપ્પી છે એમાં તમે ગણો તો 10 ચોક છે, એટલે કે 10ની એક જૂથ, આ બીજું જૂથ, ત્રીજું, ચોથું અને પાંચમું, એટલે કે 5 10 થયા, બરાબર. એટલે અહીંયા લખેલા છે 5 10 અને છૂટી છે 1, બરાબર. આ 1 છૂટી છે એટલે કે 5 10 એટલે કે 10 20 30 40 અને 50, એટલે 50 વત્તા 1 એટલે કે 50 ને 1 51, 5 ડે 1 ડે 51. એ જ રીતે અહીંયા જુઓ 10 10 ના 5 જૂથ, એટલે કે 5 10 અને 2 છૂટી એટલે કે 50 વત્તા 2 એટલે 50 ને 2 52, 5 ડે 2 ડે 52 થાય. 5 10 ને 3, જો 1 2 3 4 અને 5, 5 10 એટલે 50 અને 3 છૂટી, બરાબર, એટલે 50 ને 3 53, 5 ડે 3 ડે 53. પછી 5 10 એટલે 50 અને 4 છૂટી એટલે 50 વત્તા 4, 50 ને 4, 54, 5 ડે 4 ડે 54. પછી એ જ રીતે ફરીથી 5 10 10 ના જૂથ અને 5 છૂટી એટલે કે 50 વત્તા 5 અથવા તો 5 10 ને 5, 55 થાય, 2 5 55. પછી 5 10, 3 અને 2 5 10 અને 6 છૂટી એટલે 5 10 ને 6, 50 વત્તા 6, 50 ને 6 56, 5 ડે 6 ડે 56. પછી 5 10, 1 2 3 4 5 6 અને 7 એટલે કે 50 વત્તા 7, 50 ને 7 57, 5 ડે 7 ડે 57, બરાબર. પછી ફરીથી 5 10 અને 8 છૂટી એટલે કે 50 વત્તા 8, 50 ને 8 58. જો તમે જોઈ લેજો 58 કઈ રીતે લખાય છે પણ, અને 5 ડે 8 ડે 58. પછી 5 10 અને 9, 50 અને 9, 59, 5 ડે 9 ડે 59, બરાબર. હવે 6 વખત 10 એટલે કે 6 10 એટલે જો 6 ડે 60. અહીંયા 51 થી 60 સુધીની સંખ્યા આપણે શીખા.
હવે 61 થી 70 સુધીની સંખ્યા સમજશું. અહીંયા જો, જે પહેલામાં 5 10 10 ના જૂથ હતા, હવે 6 10 10 ના જૂથ અને 1 6 10 ને 1 61 છગડે એકડે 61. અહીંયા 6 10 અને 2 એટલે કે 6 10 અને 2 62 છગડે બગડે 62 થશે. અહીંયા 10 10 ના 6 જૂથ એટલે 60 અને 3 એટલે 6 10 ને 3 63 છગડે તગડે 63. અહીંયા 10 10 ના 6 જૂથ એટલે કે 6 10 અને 4 છગડે ચોગડે 64. બરાબર. પછી 10 10 ના 6 જૂથ એટલે કે 6 10 અને 5 6 10 ને 5 65 છગડે પાંચડે 65 થશે. પછી અહીંયા 6 10 અને 6 બે છગડા 66. પછી અહીંયા 6 10 અને 7 છગડે સાતડે 67 થશે. પછી 6 10 અને 8 તો 68 થશે. 6 10 અને 8 68 થશે. પછી 6 10 અને 9 6 10 અને 9 છગડે નવડે 69 થશે. પછી 7 10 એટલે 70. હવે અહીંયા જુઓ તમે, આ 5 10 એટલે કે 5 દશક અને 1 એકમ એટલે 51 થયા. હવે 5 દશક અને અહીંયા 2 એકમ મૂકવા પડશે તો 5 દશક અને 2 એકમ એટલે 52. હવે અહીંયા 5 દશક અને 3 એકમ તો અહીંયા આપણે 5 દશક બનાવવા પડશે. એક બે ત્રણ ચાર અને પાંચ દશક અને 3 એકમ એટલે 53 થયા. અહીંયા 5 દશક અને 4 એકમ તો 54 થશે. તો અહીંયા 4 એકમ નથી એટલે આપણે 4 એકમ બનાવવાના રહેશે. પછી અહીંયા 5 દશક અને 5 એકમ તો કેટલા થશે તો 55 થશે. તો અહીંયા 55 લખવાના રહેશે. પછી અહીંયા 5 દશક અને 6 એકમ એટલે 56. અહીંયા 5 દશક અને 7 એકમ છે તો અહીંયા 57 થશે. બરાબર. પછી અહીંયા 5 દશક અને 8 એકમ 1 2 3
ચાર, પાંચ, છ, સાત અને આઠ, એટલે કે પાંચ દશક અને આઠ એકમ એટલે 58 થશે. અહીંયા 57 છે, એવો કદાચ તમને ન સમજાય તો અહીંયા બાજુમાં લખું છું. પછી અહીંયા પાંચ દશક અને 9 એકમ કરવાના છે, થોડા નાના કરશું નકર બધા એકમ સમાહે નહીં. 3, 6, 7, 8 અને 9, એટલે કે 5 દશક અને 9 એકમ એટલે 59, અને છેલ્લે 5 દશક અને 1 બીજું દશક આખું 10નું એટલે 6 દશક, એટલે છગડે મીંડે 60 થશે. પછી અહીંયા એ જ રીતે 6 દશક અને 2 એકમ, આ 1 એકમ એટલે છગડે એકડે 61 થયા. હવે 6 દશક અને 2 એકમ તો શું થશે, છગડે બગડે 62 થશે. અહીંયા 6 દશક અને 3 એકમ તો શું થશે, છગડે તગડે 63 થશે. પછી અહીંયા એ જ રીતે આપણે 6 દશક બનાવવાના રહેશે, 1, 2, 3, 4, 5 અને આ 6, એટલે 6 દશક અને 4 એકમ એટલે છગડે ચોગડે 64 થશે. અહીંયા 6 દશક અને 5 એકમ તો અહીંયા 5 એકમ બનાવવા પડશે આપણે, એટલે કે 6 દશક અને 5 એકમ એટલે છગડે પાંચડે 65 થશે. બરાબર, આ રીતે 61 થી 65 સુધીની સંખ્યા આપણે આમાં સમજ મેળવી. હવે 66 થી 70 સુધીની સંખ્યા સમજીએ. તો અહીંયા 6 દશક અને 6 એકમ તો કઈ સંખ્યા બનશે, 2 છગડા 66. અહીંયા 6 દશક અને 7 એકમ છે તો અહીંયા આપણે 7 એકમ બનાવવાના રહેશે. બરાબર, આ 6 દશક અને 7 એકમ એટલે છગડે 67 67. પછી અહીંયા 6 દશક અને 8 એકમ તો આ 8 એકમ એટલે કે 6 દશક અને 8 એકમ એટલે છગડે 68 થશે. પછી અહીંયા 6 દશક અને 9 એકમ તો કઈ સંખ્યા બનશે, 6 9 69. અને અહીંયા છેલ્લે 6 દશક અને 1 બીજું દશક એટલે કે 6 દશક અને 1 બીજું દશક એટલે કુલ 7 દશક એટલે 67 70 સંખ્યા બનશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે અહીંયા તમને 51 થી 70 સુધીની સંખ્યાની સમજ મળી ગઈ હશે. હવે 71 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન આપણે ભાગ 2માં જોઈશું. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ છીએ ભાગ 2માં. આભાર.